સુરત શહેરના અથવા ગેટ સ્થિત આવેલ વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સમાં નયા ભારત નઈ સોચ પર 22મો વાર્ષિક ઉત્સવ અને ફેશન શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોએ ફેશન શોમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સનો 22મો વાર્ષિક ઉત્સવ અને ફેશન શો આચાર્ય ડોક્ટર અભિલાષા અગ્રવાલ તથા કલ્ચરલ ચેરપર્સન પ્રોફેસર હિના દલાલના માર્ગદર્શન હેઠળ ઉજવાયો હતો, જે અંતર્ગત ભૂતપૂર્વ અને હાલની 150 વિદ્યાર્થીઓ દ્વારા નયા ભારત નઈ સોચની થીમ પર નૃત્ય, નાટક, ગીત, સ્ક્રિપ્ટ વગેરે દ્વારા દેશમાં 21મી સદીના નૂતન ભારતની ઝાંખી દર્શાવવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવમાં વિવિધતામાં એકતા, નારી શક્તિ, મંગળયાનની સફળતા, સ્વચ્છ ભારત અભિયાન, સામાજિક સમરસતા, ભારતનો વિવિધ રમત માટે ઉત્કૃષ્ટ દેખાવ અને સર્જિકલ સ્ટ્રાઇક જેવો વિષયો પર વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી હતી. થીમનો મુખ્ય હેતુ પ્રવર્તમાન ભારત દેશની સ્વાંગી પ્રગતિનો ચિતાર દર્શાવતો હતો. આ ઉપરાંત ફેશન શોમાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકો સાથે કોલેજની વિદ્યાર્થીઓ રેમ્પ વોક કરી ભારત દેશની નવી સોચ સબકા સાથ સબકા વિકાસનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન ડોક્ટર પી કે દેસાઈ, વાઇસ ચેરમેન શ્રી અશ્વિન મહેતા, હોનરરી સેક્રેટરી શ્રી હરેશ મહેતા અને શ્રી સરોજ મોહંતી, મેનેજમેન્ટના અન્ય સભ્યો, વિવિધ શાળાઓ તથા કોલેજના આચાર્ય, વાલીઓ અને કોલેજની 1200 વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કોલેજના આચાર્ય, સમગ્ર સ્ટાફ મેમ્બર્સ તથા મેનેજમેન્ટના સભ્યોએ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તે માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.